નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આપણે 17મો પાઠ અધૂરો છે, સંચાર માધ્યમ અને જાહેરાત. એની અંદર આપણે પાના નંબર 112 ઉપર પહોંચ્યા હતા, લોકશાહીમાં સંચાર માધ્યમ, પાના નંબર 112. તો ત્યાંથી આપણે આગળ ચલાવીએ. લોકશાહીમાં સંચાર માધ્યમ, દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સંચાર માધ્યમનું મહત્વ વધી રહ્યું છે. લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવવા સરકાર લોકો માટે કેવા કાર્યો કરે છે તેની જાણકારી આપી કે લઈ શકાય છે અને સામાન્ય લોકો સુધી સહેલાઈથી પહોંચાડી શકાય છે. સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય, કૃષિ જેવા કાર્યોની માહિતી સંચાર માધ્યમ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. સરકારે કરેલા કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે. સરકાર સંચાર માધ્યમો ઉપર દેખરેખ પણ રાખે છે. વિડીયો અને ટીવી પર આવતા સમાચારોની સમાજમાં એની કેવી અસર થશે તે જુએ છે. સંચાર માધ્યમો અને સોશિયલ મીડિયા સાચી માહિતી જ રજૂ કરે છે કે કેમ તે દરેક નાગરિકે ચકાસવું જોઈએ. તો સંચાર માધ્યમ છે એ આપણા દેશની અંદર કેવા બનાવો બને છે, સરકાર શું કામ કરે છે લોકો માટે, અને લોકો છે એ સરકાર માટે શું વિચારે છે, સંચાર માધ્યમ દ્વારા આપણે જાણી શકીએ છીએ. તો રેડિયો છે, ટીવી છે, મોબાઈલ ફોન છે, એના માધ્યમથી આપણે સરકારની કામગીરી વિશે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ નાગરિકોએ એ ચકાસવું જોઈએ કે આ માહિતી કેટલી સાચી છે કે કેટલી ખોટી છે. સંચાર માધ્યમનો વિવેકપૂર્ણ ઉપયોગ, આપણે સંચાર માધ્યમનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ. પ્રદૂષણ, પાણી સમસ્યા, ગરીબી, બાળમજૂરી, મહિલાઓ પરના અત્યાચારો જેવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિષય ઉપર વધુમાં વધુ ચર્ચા કરવી જોઈએ. તેના માટે ટેલિવિઝન, રેડિયો, સમાચાર પત્રો વગેરે માધ્યમોનો વિશેષ ઉપયોગ થવો જોઈએ. ક્યારેક આપણે આવા વિષય ઉપર એકબીજા ઉપર આક્ષેપબાજી થતી હોય તેવા દ્રશ્ય પણ આપણે ટેલિવિઝન ઉપર જોતા જોવા મળે છે, જેની સમાજ પર વિપરીત અસર પણ થાય છે. મોબાઈલ ફોન પર મહિલાઓ, બાળકો, વૃદ્ધ કે ગરીબ ઉપર અત્યાચાર થતા હોય તેવા વિડીયો ન મૂકવા જોઈએ. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ વાતચીત પૂરતો જ કરવો જોઈએ. તેમાં આવતી ગેમ, ઇન્ટરનેટનો વપરાશ ઓછો અને વિવેકપૂર્ણ જ કરવો જોઈએ. મોબાઈલ ફોનના પ્રકાશનને કારણે આંખથી નુકસાન થાય છે તથા સમય અને શિક્ષણ પણ વિપરીત અસર થાય છે, તેથી તેનો ઉપયોગ વિદ્યાર્થીઓએ ઓછો કરવો જોઈએ. આમ આપણા રોજિંદા જીવનમાં સંચાર માધ્યમનું સ્થાન મહત્વનું તો રહ્યું છે, પરંતુ તેનો વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરવો જોઈએ. જાહેરાત, આજના સમયમાં જાહેરાતનું મહત્વ વધારે જોવા મળે છે. આપણે ત્યાં તહેવારો આવે છે એટલે કે વિક્રેતાઓ ગ્રાહકને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે, જેમાં 50% ફ્રી વોશિંગ મશીન સાથે 500 રૂપિયાનું ગિફ્ટ વાઉચર, ફ્રી 1 રૂપિયામાં રેફ્રિજરેટર વસાવો, 1 જોડી કપડાં સાથે 1 જોડી ફ્રી ગેરેન્ટેડ ગિફ્ટ વગેરે મળે છે. આમ કરવા પાછળનું કારણ જોઈએ તો વ્યવસાયમાં હરીફાઈ છે. તો દિવાળી ઉપર ખાસ આપણે આ પ્રકારની જાહેરાતો જોતા હોઈએ છીએ, 60% ઓફ ને, 50% ઓફ ને, એની સાથે ગિફ્ટ વાઉચર, ફ્રીજ લ્યો અને ટીવી લ્યો. તો આ બધી જાહેરાતો શા માટે કરે? તો કે બજારમાં એટલી બધી સ્પર્ધા વધી ગઈ કે પોતાના માલના વેચાણ માટે વેપારી છે એ આવું કરે છે. જાહેરાતના માધ્યમ, વેપારીઓ, પેઢીઓ, સંસ્થાઓ, શાળાઓ પોતાના દ્વારા કરવામાં આવેલ કાર્યોને બજારમાં કે વ્યવસાયના ક્ષેત્ર સુધી પહોંચાડવામાં જાહેરાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરે છે. બાળકો, તમે ટીવી જોતા હશો ત્યારે ચેનલમાં આવતા પ્રોગ્રામની વચ્ચે જાહેરાત આવે છે ને, ખરું ને? તો ભીંતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બાકડા, મેગેઝીન, અખબારો, બસ કે ટ્રેનની સાઇડ ઉપર સંગીતના સાધનો, લાઇટ બિલ, વેરા બિલ વગેરે જાહેરાતોના માધ્યમો છે. તમે આ બધી જાહેરાતોના માધ્યમો જોવો જ છો અને એની અંદર જે જાહેરાતો આવે છે એ આપણે જોઈએ છીએ. આપણે એક જ સિરિયલ કે જોતા હોઈએ એમાં પણ વચ્ચે ઘણી બધી જાહેરાતો આવે છે.
છે તો જાહેરાતના ફાયદા વિક્રેતાઓ માલનું વેચાણ કરવાનું હોય તો જાહેરાત કરવી પડતી હોય છે તો ફાયદા શું થાય તો કે વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય વસ્તુ પર છાપવામાં આવેલ કિંમતને જાણી શકાય વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે હવે ગેરફાયદા તો કે જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થતો હોય છે અને તેનું ભારણ ગ્રાહકને ભોગવવું પડતું હોય છે જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુઓ પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય તેવું પણ બને છે જાહેરાતના આધારે ખરીદી કરવામાં ક્યારેક છેતરાઈ પણ જવાય છે ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈ અને ક્યારેક આપણે મનમાં ક્ષોભ પણ અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી બાળકો કે વડીલોને અપાવી શકતા નથી એનો અનુભવ થાય છે અને દેખાદેખીનું ચલણ વધી જાય છે એટલે જાતે લોભાવાની જાહેરાત છે એનાથી લોભાવાની જરૂર નથી અને ઘણી બધી વસ્તુઓ એવી હોય કે જે આપણે ન પણ લઈ શકતા હોય એટલે આવી જાહેરાતોથી આપણે લોભાવવું જોઈએ નહીં જાહેરાતની સાવધાન ખોટી કે લોભાવની જાહેરાતથી સાવધાન આપણે રહેવું જોઈએ ચિત્ર કે પોસ્ટર અથવા તો વિડીયો દ્વારા દર્શાવવામાં આવતી વસ્તુની ચકાસણી કરી ખરીદી કરવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ સામાજિક આર્થિક સાંસ્કૃતિક કે ધાર્મિક બાબતોને નિષેધાત્મક અસર કરતી હોય તેવી જાહેરાતોને પ્રોત્સાહન આપવું નહીં અને તે પ્રત્યે સરકારનું ધ્યાન પણ દોરવું જોઈએ તો આપણે ખોટી લુભાવણી જાહેરાતો છે એનાથી ચેતીને રહેવું જોઈએ અને સામાજિક આર્થિક સાંસ્કૃતિક કે ધાર્મિક બાબતો છે એમાં કોઈ એવો વિરોધ દર્શાવે એવી જાહેરાત હોય તો સરકારને જાણ પણ કરવી જોઈએ જાહેરાતના સામાજિક મૂલ્યો આજે જાહેરાત સામાજિક સાંસ્કૃતિક જીવનના મુખ્ય ભાગ બની ગયો છે આપણે જે જાહેરાત જોઈએ છીએ તેની ચર્ચા સમાજમાં કરવામાં આવતી હોય છે સરકાર દ્વારા સમાજના ઉત્થાન માટે જાહેરાતો કરવામાં આવે છે જેમ કે બાળ લગ્ન કરવા આરોગ્ય વસ્તી નિયંત્રણ દીકરીને શિક્ષણ આપો બાળકોને કુપોષણથી બચાવો વગેરે જાહેરાતો દ્વારા તેનો વિશેષ ફેલાવો કરી અને સામાજિક જાગૃતિ લાવી શકાય છે તો જાહેરાત છે એનાથી સામાજિક મૂલ્યો પણ વધે કે આવી જાહેરાતોથી આપણે સમાજમાં જાગૃતિ લાવી શકીએ છીએ જાહેરાત અને લોકશાહી લોકશાહી રાષ્ટ્રમાં ઘણું કરીને સંચાર માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે લોકશાહીને મજબૂત કરવા અને ટકાવવા સમૂહ માધ્યમ દ્વારા પ્રસારિત થતી જાહેરાતો મહત્વની ભૂમિકા ભજવે છે જેમ કે લોકશાહીમાં લોકકલ્યાણ કેન્દ્ર સ્થાને છે જાહેરાતો દ્વારા સરકાર લોકકલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે લોક ઉપયોગી સામાજિક આર્થિક સાંસ્કૃતિક કે અન્ય બાબતો જાહેરાતના માધ્યમો દ્વારા સરકાર કે તેની માહિતી લોકોને આપે છે શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કુરિવાજો અંધવિશ્વાસ બાળ લગ્નની પ્રથા ખોટી માન્યતાઓનું ખંડન લોકશાહીમાં જાહેરાતના માધ્યમોથી થાય છે જેથી લોકશાહી પરિપક્વ બને છે અને લોકશાહીમાં સરકાર સાંસદો મંત્રીઓ ધારાસભ્યો વગેરે દ્વારા અપાતી સેવાઓનો પ્રચાર જાહેરાત દ્વારા કરે છે સરકાર દ્વારા આરોગ્ય વિષયક જળ બચાવો બેટી પઢાવો સ્વચ્છતા અભિયાન વગેરે લોકશાહી પોષક પરિબળોને જાહેરાતના માધ્યમ દ્વારા ઉજાગર કરે છે લોકશાહીના તત્વો જેવા કે સમાનતા સ્વતંત્રતા બંધુત્વ અને એકતાના ખ્યાલો સમૂહ માધ્યમ દ્વારા અપાતી જાહેરાતો મારફતે દ્રઢ થાય છે કે તેથી લોકશાહી વધારે સબળી બને છે સરકાર લોકોને મતદાનની સમગ્ર પ્રક્રિયાની સમજ જાહેરાત દ્વારા જ આપે છે તો જાહેરાત આ રીતે સરકારને ખૂબ મદદ પણ કરે છે સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા લોક ઉપયોગી કાર્યોને જાહેરાતના માધ્યમથી લોકો સુધી પહોંચાડી અને ફરીવાર સત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્ન પણ કરે છે તો આમ સંચાર માધ્યમને જાહેરાતો સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે તેના દ્વારા વ્યક્તિના જીવનના મહત્વના સામાજિક ધાર્મિક આર્થિક રાજનૈતિક અને વૈયક્તિક જીવનમાં પરિવર્તન થતું જોવા મળે છે તો જાહેરાત છે એના ફાયદાય છે અને એના ગેરફાયદાય છે તો આપણે સમજી અને જાહેરાતનો થી લોભાવવું જોઈએ અથવા તો જાહેરાત છે
એનો વિવેકપૂર્ણ વિચાર કરી અને એવી વસ્તુઓ વાપરવી જોઈએ. તો જાહેરાતના ફાયદા અને ગેરફાયદા આપણે આજે ભણી ગયા. આજનું તમારું લેસન 17મા પાઠના સ્વાધ્યાયનો પ્રશ્ન 5 છે, જેનો હું તમને ફોટો મોકલાવી દઈશ. તમારે સી ડબલ્યુ વિભાગમાં એનો આ પ્રશ્નના ફોટા મેં તમને મોકલાવ્યા છે, પણ અહીંયાથી પાંચમો પ્રશ્ન ચાલુ થાય છે એટલે આ ફોટા ફરી પાછા આવશે, બરાબર? એટલે પાંચમો પ્રશ્ન અહીંથી ચાલુ થાય છે, મેં તારીખ લખી છે. એટલે પાંચમો પ્રશ્ન આ રીતે છે, અને આ બીજું પેજ અને એક આ ત્રીજું પેજ, એટલો હું તમને ત્રણ પેજના ફોટા મોકલાવીશ. આ પ્રશ્ન ફરી વાર તમારી પાસે આવશે, જો તમે ન લખ્યો હોય તો આમાંથી લખી શકો, બરાબર? તો તમને હું એના ફોટા મોકલી દઈશ, કે જેથી કરીને તમારું લેસન છે એ સી ડબલ્યુમાં કમ્પ્લીટ થઈ જાય. તો પ્રશ્ન 5 સુધીનો તમને ટૂંકનો પ્રશ્ન, ખાલી જગ્યા, ખોરાક, ખોટા બધા પ્રશ્નો લેસનમાં આપી દીધા છે. તો તમારો કમ્પ્લીટ સી ડબલ્યુમાં 17મો પાઠ થઈ જવો જોઈએ.